વાંચીને આ કોઈ પેલા ફિલ્મ ના કે સૌંદર્ય ના કે કોઈ પેલા મેગેઝિન નથી કે વાંચીને મૂકી દીધા ગુણગાન ગાતા અને એક દિવસ એ ભગવત કથા રહી ગઈ અને ભગવતીઓની વાર્તા શરૂ થઈ ગઈ તો એક વૈષ્ણવે કહ્યું છે આજ તો કથા નહીં કર પાય અપન આજ તો કથા કો વાંચન નહીં હો પાયો અપન છું तो साक्षात श्री गोकुलेश प्रभु आज्ञा करी कि वैष्णव रोज तो मैं तुमको कथा सुनाता तो आज तो कथा को फल कहिए रोज तो तुमको कथा सुनाता तो आज तो मेरी भगवती की वाणी द्वारा भगवती वैष्णव के वार्ता द्वारा कथा को फल कहिए तो आने तो कथा नु फल कही जेटलू वाचन करीशु જેટલું નવી નવી વાર વાંચીશું એટલું નવો નવો આપણને ભાવ પ્રગટ થશે એવી આ ભગવદ વાર્તા છે આ દર્શ એવા 41 શિક્ષા પત્રો છે વૈષ્ણવજનો તો એનું વાંચન આપણા ઘરમાં હોવું જોઈએ એનો સત્સંગ આપણા ઘરમાં હોવો જોઈએ અને નિત્ય હોવું જોઈએ એનો સમય મળે કે ન મળે તમારે સમય કાઢવો જ પડે આપણે ગમે તેટલા કામકાજમાં વ્યસ્ત હોઈએ આપણે ગમે તેટલા બિઝી હોઈએ છતાંય બે ટાઈમ જમવાનો ટાઈમ મળી જાય છે કે નહીં હા પાડો મળે કે નહીં જમવાનો ટાઈમ કોઈ અમને એમ કીધું આજ સુધી કોઈ નથી કીધું જે ચાર દિવસથી જમ્યો નથી જમવાનો ટાઈમ નથી કોઈ નથી કીધું જે વાડીમાં દુકાનમાં મકાનમાં સિઝન ચાલે છે મોસમ છે જમવાનો ટાઈમ નથી મળ્યો ચાર દિવસ થયા જમ્યો નથી આજ સુધી કોઈ દિવસ નથી કીધું ખાઈ લે વ્યક્તિ ગમે ત્યાંથી ટાઈમ કાઢે પણ જમવાનો ટાઈમ તો કાઢે જ હવે તો અમેરિકા જઈએ લંડન જઈએ કેનેડા જઈએ તો ત્યાં આગળ પણ સમય એટલો લોકોનો ટાઈટ હોય શિડ્યુલ એટલો વ્યસ્ત હોય તો છેલ્લે ગાડીમાં ખાતા ખાતા જાય છે પણ જોયા છે ખાતા લો ખાતા જોયા છે ખાધા વગર તો કોઈ રહેતું નથી તો જ્યારે ખાધા વગર રહેવાતું નથી તો સત્સંગ વગર કેમ રહેવાય વૈષ્ણવ જેમ બે ટાઈમ જમવાથી શરીરને પોષણ મળે છે એમ સત્સંગ કરવાથી ભગવદ નામ લેવાથી આપણા આત્માને પોષણ મળે છે અને આત્માના પોષણની પણ આજે ખૂબ જરૂર છે માટે ઘરમાં સત્સંગ કરો સારું વાંચન કરો અને આપણા બાળકોને પણ સારા સંસ્કાર આપો જો આપણા બાળકોને પણ સારા સંસ્કાર એટલા માટે જરૂરી છે કે આ બાળકો તમારું તો ભવિષ્ય છે એની સાથે સાથે અમારા વૈષ્ણવ ધર્મનું પણ ભવિષ્ય છે જો તમે આને સંસ્કાર નહીં આપો તમે એને જ્ઞાન નહીં આપો તો આ બધા લોકો દૂર થઈ જશે એને પણ સંસ્કારની બહુ જરૂર છે આપણે લોકો એજ્યુકેશન માટે જાગૃત થઈએ છીએ કે મારો બાળક તો ઇંગ્લિશ મીડિયમમાં ભણે મારો બાળક તો પેલી સ્કૂલમાં ભણે એમાં તો લાખ રૂપિયા ફી છે કોઈ કે 2 લાખ રૂપિયા ફી છે વૈષ્ણવજનો એક વાત યાદ રાખજો એ બધું એજ્યુકેશન છે એ બધું ભણતર છે સંસ્કાર નથી સંસ્કાર તો માતા પિતા અને ગુરુ જ આપી શકે સ્કૂલ સંસ્કાર ન આપી શકે યાદ રાખજો આપણે 1 લાખ રૂપિયા ખર્ચીએ 2 લાખ ખર્ચીએ કે 5 લાખ ખર્ચીએ કેમ્બ્રિજમાં મોકલીએ સ્કૂલમાં મોકલીએ અને કહીએ કે મારા બાળકને સંસ્કાર અને એજ્યુકેશન બંને મળશે તો એ આપણી વાત ખોટી છે એને એજ્યુકેશન મળશે પણ સંસ્કાર તો નહીં જ મળે સંસ્કાર તો આપણે જ આપવા પડશે તો જ આ સંસ્કાર આપણા ઘરમાં રહેશે નહીં તો નહીં યાર નિશ્ચિંત થવાની જરૂર નથી તમે માનો કે મેં આટલા પૈસા ખર્ચ્યા આટલી દૂર છોકરાને મોકલ્યો તો ચોક્કસ મારું બાળક મને પણ સાચવશે મારો વૈષ્ણવ ધર્મ પણ સાચવશે તો એ વાત મગજમાંથી કાઢી નાખજો વૈષ્ણવ અત્યારથી એને સંસ્કાર આપો અત્યારથી એને સત્સંગ આપો તો જ એ વસ્તુ થશે નાનકડું છોડ હોય એને જેમ વાળો એમ વળે પણ ઘટાધાર વૃક્ષ બની જાય પછી વળેની કપાય અત્યારે આ નાના કુમળા બાળકોને જે સંસ્કાર આપશો જે પોષણ આપશો એ મેળવશે પણ જ્યારે ઘટાદાર વૃક્ષ બની જશે પછી એ કંઈ નહીં કરે વૈષ્ણવ યાદ રાખજો એને અત્યારથી સંસ્કાર આપો અને એ ક્યારે થશે એ ક્યારે બાળકો માનશે આપણા ગુજરાતીમાં કહેવત છે કુવામાં હોય તો ક્યાં આવે બધા એને ખબર જો કે કુવામાં હોય તો હવેડામાં આવે તો કુવામાં તમારી પાસે તો હોવું જોઈએ ને તમે સેવા સ્મરણ સત્સંગ કરશો તો બાળક કરશે તમે ઘરમાં વાંચન કરતા હશો તમે ઘરમાં કંઠી પહેરતા હશો તમે ઘરમાં સર્વોત્તમ વિનાશના પાઠ કરતા હશો તો બાળકોનો પણ થાય કે બા બાપુજી કરે છે અમે પણ કરીએ
તમે જ નહીં કરો તો એમને ક્યાંથી આવશે? વિચાર તો કરો વૈષ્ણવ, જ્યારે આપણે જ નહીં કરીએ તો એમાં ક્યાંથી આવશે? અને હંમેશા યાદ રાખજો, બાળકો કહે એમ નથી કરતા, કરે એમ કરે છે. વિચારજો વાતને, આપણે કહીએ એમ બાળકો નથી કરતા, આપણે કરીએ એમ બાળકો કરે છે. માટે આપણે સેવા સ્મરણ કરતા થઈએ, સત્સંગ કરતા થઈએ, તો બાળકોને પણ સંસ્કાર આવે, પોષણ આવે. આજે તો જાણે અજાણે આપણે આપણા ઘરની અંદર એવું આપણું વાતાવરણ બની જાય છે જેમાં બાળકોને સંસ્કારની જગ્યાએ એ લોકોને ઊંધું ઊંધું આપણે શીખવાડીએ છીએ. એક વખત એક બાળક અને એના પપ્પા ટ્રેનમાં જતા હતા, ટ્રેનમાં જતા હતા તો દરેક સ્ટેશન આવે એ સ્ટેશને બાળક એના પપ્પાને કે પપ્પા મને આઈસ્ક્રીમ અપડાવો. પપ્પા કે ના હવે આઈસ્ક્રીમ અત્યારે ન ખવાય. તો કે નાના મારે ખવડાવો ને. તો પપ્પા કે હા તને ખવડાવી દઉં, ભાઈ આઈસ્ક્રીમ લઈને આવે, આઈસ્ક્રીમ ખવડાવે. બાજુમાં બે ચાર બીજા પણ યાત્રીઓ હતા જે જઈ રહ્યા હતા. ફરી એક સ્ટેશન આવ્યું, પપ્પા મને બિસ્કિટ ખવડાવો ને. પપ્પાએ કીધું બેટા ઘડી ઘડી જગ્યાએ. તો ના પપ્પા મને બિસ્કિટ તો જોઈએ. હા તો કે નહીં. તો બિસ્કિટ લેવડાવ્યું. થોડી ટ્રેન આગળ ગઈ ત્યાં ફરી આવ્યું, પપ્પા મારે ભજીયા ખાવા છે. મને ભજીયા ખાવા? આજુબાજુવાળા વિચાર કરે કે આ ગજબનો છોકરો છે કે દરેક સ્ટેશને એને કંઈક ને કંઈક લેવડાવવાનું, દરેક સ્ટેશને કંઈક ને કંઈક ખવડાવવાનું, અને પપ્પા પણ એના ગજબના છે કે દરેક જગ્યાએ એને અપાવે છે. તો એના પછી પાછું આગળ ગયો, પપ્પા પપ્પા મારે રમકડું જોઈએ. પપ્પાએ કહ્યું ના બેટા હવે તને કંઈ નહીં અપાવો, બહુ થઈ ગયું. દરેક સ્ટેશને આ કહીએ નક્કી નથી કર્યું આપણે કે દરેક સ્ટેશને કંઈક ને કંઈક લેવું ને ઉતાવવું, હવે નહીં થાય. પપ્પા અપાવવું જ પડશે હો, નહીં તો મારે કહી દઈશ હું બધાને, હું કહી દઈશ. આટલું કીધું પપ્પા ગભરાઈ ગયો કે હવે શું થશે. તો પેલો તો ગભરાઈ ગયો, હવે શું. ફરી પાછું એને શરૂ કર્યું, એને અપાવી દીધું. થોડા ઘજી આગળ ગયા, આજુબાજુવાળા બધા વિચાર કરે કે ગજબના પપ્પા છે, ગજબનો છોકરો છે, ગજબનો પ્રેમ છે કે જે આવે તે એને કરાવે છે. થોડા આગળ ગયા ત્યાં ફરી વાત ચાલી અને કહ્યું પપ્પા મને આ અપાવો. પપ્પાના વિચારો ખિસ્સો ખાલી થઈ ગયો, વિચારો થાકી ગયો કે કેટલી જગ્યા અપાવું, કેટલું કરાવું. ત્યાં ફરી એણે કહ્યું કે પપ્પા નહીં અપાવો તો પછી વાત વધી જશે, હો અપાવું તો પડશે જ, નહીં ચાલે, બધાને ખબર પડી જશે. પપ્પા પાછા ગભરાયા કે આ કંઈક નવું કરાવશે. ફરી પાછું અપાયું. પછી આજુબાજુવાળાને બહુ પ્રેમ થયો અને થયું કે ભાઈ આ ઘડી ઘડી તમે અપાવો છો અને ઘડી ઘડી આ કહી દઉં કોની વાત કરે છે, શું વાત છે, તમારા ઘરવાની વાત કરે છે, કહી દઉં તમને બીડ આવે છે, શું છે આ, શું વાત છે, આ કેમ આમ છે. તો તરત જ પપ્પાએ કહ્યું કે એવું કઈ વાત નથી, આમાં વાસ્તવિકતા એવી છે કે આની ઉંમર પૂરી છે પણ મેં આની અડધી ટિકિટ લીધી છે અને આને ખબર છે એટલે ઘડી ઘડી મને કહી દઉં કે બીવડાવે છે કે એમના ટીટી આવશે ને કહી દઈશ અને પૈસા ભરવા દઈશ. એટલે ઘડી ઘડી મને બીવડાવે છે અને જે જોઈએ બધી માંગ કરે છે. તો વૈષ્ણવજનો આપણી જોડે પણ આવું જ થાય છે. આપણે કંઈ ભૂલ કરીએ, આપણે કંઈ ખોટું કરીએ તો આ નાના નાના બાળકો પણ આપણને ડરાવે, યાદ રાખજો. આ લોકો પણ આપણને બીવડાવે, યાદ રાખજો. આ લોકો પણ આપણને કે પપ્પા તમે આવું કરો છો ને હું બી આવું કરીશ. તમે જુઓ આ મોબાઈલનો સમય એવો ખરાબ આવી ગયો છે આજના યુગની અંદર કે મોબાઈલ ચાલુ હોય અને આપણે ખોટું બોલીશું તો બી ખબર નથી પડતી. જોજો તમે ખરેખર આ સમજવાની વાત છે. મોબાઈલ ચાલતો હોય, ફોન ચાલતો હોય, પપ્પા તમારો ફોન છે, કહી દે હું બહાર છું. જુઓ તમે કીધું કહી દે બહાર છું, પણ જાણે જાણે ખોટું બોલતા કોણે શીખવાડ્યું એને? આપણે શીખવાડ્યું, કહી દે નથી અહીંયા. તો કહેવાનો તાત્પર્ય એ છે કે જાણે અજાણે આપણે જ એવું વાતાવરણ ઘરમાં ઊભું કરીએ છીએ જેમાં બાળકોને સારા સંસ્કારની જગ્યાએ ખોટા સંસ્કારો મળે છે. યાદ આપણે આપણા બાળકોને સારા સંસ્કાર આપવાના છે, સારું પોષણ આપવાનું છે જેથી એ લોકો સારા અને સાચા વૈષ્ણવ બને. અને ક્યારે બનશે કે જ્યારે તમે તમારા ઘરમાં સેવા સ્મરણ કરતા થશો અને એને પણ સત્સંગ કરાવશો. ત્યારે એ નાના નાના બાળકોને કહો કે બેટા આજે આપણે વાંચન કરીશું, સરસ મજાની નાની નાની ઠાકોરજીની વાર્તાઓનું શ્રવણ કરીશું, બેસ મજા આવશે. આમ કરતા કરતા એને બેસાડો, વલ્લભકુલ પધારે દંડવત કરવા લાવ કે ચાલ બેટા આપણા ગુરુદેવ પધાર્યા છે, આપણે દંડવત કરવા જવાનું છે. આ પ્રકારનું વાતાવરણ બનાવશો ત્યારે આ કાર્ય થશે, બાકી નહીં થયા.
તું તો ભણ, તારી ભણવાની ઉંમર છે, હજી તો તારે વાર છે, આવું કરશું તો એ બાળકો વિમુખ થઈ જશે, યાદ રાખજો મિત્રો. અને એક વાત સમજી લેજો, જે નાનપણમાં સંસ્કાર આપીએ ને એ જ કાયમ રહે. બેગમાં સૌથી પહેલા જ્યારે બહારગામ જતા હોઈએ અને સૌથી પહેલા બેગમાં જે વસ્તુ મૂકી હોય એ સૌથી છેલ્લી નીકળે, એમ સૌથી પહેલા નાનપણમાં જે સંસ્કાર લીધા હોય એ ઠેઠ સુધી રહે, યાદ રાખજો. અને આ જે વાત કરું છું એ તમારા અને મારા વૈષ્ણવ ધર્મ માટે વાત નથી કરતો, આ તમારા જીવન માટેની પણ વાત કરું છું. કે જો તમે એને સંસ્કાર આપવામાં કચાશ આપશો, સત્સંગ આપવામાં કચાશ આપશો, તો આવતા ટૂંક સમયની અંદર જેમ પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર ત્યાં આગળ જેમ ઘરડાઘર વૃદ્ધાશ્રમ બની ગયા, એમ આપણા ત્યાં પણ દૂર નથી, યાદ રાખજો વૈષ્ણવ. આવતા 2-5 વર્ષની અંદર આપણા ત્યાં પણ પ્રમાણ ખૂબ વધતું જાય છે અને વધી રહ્યું છે એ તમે ન ભૂલતા. અમારા શહેરોની અંદર દર 5મા-10મા ઘરમાં એના માતા પિતા આજે વૃદ્ધાશ્રમમાં રહેતા હોય છે. આવો સમય આપણે આવી ગયો છે. તો આવો સમય આપણા ઘરમાં ન આવે, આપણા બાળકો આપણું પણ ધ્યાન રાખે, આપણા સેવાનું પણ ધ્યાન રાખે, સત્સંગનું પણ ધ્યાન રાખે, વૈષ્ણવ ધર્મમાં પણ રહે, એવો જો વિચાર કરવો હશે તો આપણે એને સંસ્કાર આપવા જ પડશે, એને જ્ઞાન આપવું જ પડશે, અને પણ અત્યારથી જાગૃત થવું પડશે. તો જાગૃત થાઓ, તૈયાર થાઓ. અમારે ત્યાં પાઠશાળા ચાલે છે. અમે વૈષ્ણવને એટલું જ કહીએ છીએ કે વૈષ્ણવ તમે આ બાળકોને સારામાં સારું એજ્યુકેશન આપો, પણ જો તમે પાઠશાળામાં મોકલતા હશો તો સંસ્કારની જવાબદારી અમારી, તમારી એજ્યુકેશનની જવાબદારી અમારી, સંસ્કારની જવાબદારી. એને એવા સંસ્કાર આપીશું, એવો બાળક બનાવીશું જે અમારા વૈષ્ણવ ધર્મનું પણ રક્ષણ કરશે અને તમારું પણ સાચવશે, એવો વૈષ્ણવ બનાવીશું અમે. યાદ કહેવાનો તાત્પર્ય છે મિત્રો કે આ સ્કૂલો આ કોલેજો એ એજ્યુકેશન આપે છે પણ સંસ્કાર નથી આપતા. સંસ્કાર તો માતા પિતા આપે, ગુરુઓ આપે, વડીલો આપે, એ વસ્તુ ધ્યાન રાખે. માટે આપણો આજે સૌથી વધારે મોહ કોનો હોય છે ખ્યાલ છે? બાળકોનો. સૌથી વધારે પ્રેમ મોહ આપણને આપણા બાળકો માટે હોય છે. જો આપણે આપણા બાળકોને જ ખોઈ દઈશું તો કેમ ચાલશે, વિચાર તો કરો. અમારે ઘણીવાર ઘણા વૈષ્ણવોની છેલ્લી અવસ્થા હોય તો અમને આશીર્વાદ આપવા માટે બોલાવે કે જે આ પધારો, આશીર્વાદ આપો અને આની ગતિ સુધરે. તો છેલ્લા છેલ્લા સમયમાં વૈષ્ણવ ઘણીવાર બાપાઓ બાપીઓ બાઓ બોલે એ મારી છોડી આવી, મારો છોડો આવ્યો, મારી દીકરી આવી, મારો જમાઈ આવ્યો, તો અમે કહીએ આ બધું ભૂલી જાઓ, અત્યારે ભગવદ્ નામ લો. કેમ કે છેલ્લે છેલ્લે પણ મોહ દીકરીમાં, જમાઈમાં, છોડામાં, છોડીમાં, પુત્રમાં, પૌત્રમાં રહી જાય છે, અને એ મોહ રહી ગયો તો પાછું મોહના કારણે આવવું પડશે. છેલ્લે છેલ્લે તમે યાદ ન કરાવો કે હું તમારી ફઈ છું, હું તમારો ફુવો છું, હું તમારી ભાણી છું, હું તમારો ભાણો છું. છેલ્લે છેલ્લે અષ્ટાક્ષર બોલો, જય શ્રી કૃષ્ણ કરો, ભગવદ નામ લેવડાવો, એ છેલ્લી અવસ્થામાં તમારો સંબંધ યાદ ન કરાવો, નહીં તો એ સંબંધના કારણે પાછું આવવું પડશે. સમજવાની વાત છે વૈષ્ણવ? ઘણીવાર અરે બા હું છું, હું ધોરાજીથી આવી છું, ધોરાજીથી તમારી ભાણી છું, ભાણી હલાઈ હલાઈને કહીએ, હલાઈ હલાઈને. અરે આવું ન કરો, એને ભગવદ નામ લેવડાવો, એને અષ્ટાક્ષર બોલાવડાવો. તો કહેવાનો તાત્પર્ય છે કે આપણો મોહ એ આપણા બાળકોમાં હોય છે, અને એ બાળકોને જો આપણે સાધવા હશે તો આપણે સત્સંગ પ્રવચન આપણે આપણા ઘરમાં કરવું પડશે, પોષણ મેળવવું પડશે, સંસ્કાર આપવા પડશે, ત્યારે જ એ વસ્તુ સંભવ બનશે, યાદ રાખજો. તો કહેવાનો તાત્પર્ય છે કે આપણા ત્યાં મોહ ક્યાં લગાવવાનો છે, તો મેં હમણાં પ્રભુમાં જ કહ્યું કે સંસારના બધા જ કાર્યો કરીએ પણ મોહ પ્રભુમાં લગાવવાનો છે. જો ઉદ્ધવજી કહે છે ઉદ્ધવ મન નહીં 10-20, કે 10-20 મન હોય તો બધી જગ્યાએ લાગે પણ મન તો એક છે, યા મોહમાં લાગે યા મોહનમાં લાગે, બે જગ્યાએ ન લાગે. અને આપણને તકલીફ શેની છે ખ્યાલ છે? મોહની જ તકલીફ છે. મોહનનો મોહ તો થતો જ નથી, મોહનો મોહ થાય છે, મોહનો મોહ થાય છે, મોહનનો મોહ નથી થતો. જો મોહનનો મોહ થઈ જાય ને તો આપણું કામ થઈ જાય. એક વ્યક્તિનું મકાન બળી ગયું, બહુ રડવા લાગ્યો, મારું મકાન બળી ગયું, મારું મકાન બળી ગયું, મારું 25 લાખનું મકાન બળી ગયું. એમાં છોકરો દોડતો દોડતો આવ્યો, બાપુજી ચિંતા કરવા જેવી નથી, આપણી રજીસ્ટ્રી થઈ ગઈ છે, એને આપણે વેચી દીધું, રડવાનું બંધ થઈ ગયું. હા આપણું ક્યાં મકાન હતું?
રડવાનું બંધ થઈ ગયું કે આપણું ક્યાં મકાન હતું, આપણે તો વેચી દીધું ને રાહત થઈ ગઈ. પછી બીજો છોકરો દોડતો 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 આવે, અરે બાપુજી બાપુજી એ રજીસ્ટ્રી કરી પણ પૈસા નથી આવ્યા, હજી હજી પૈસા બાકી છે. પછી રોવાનું ચાલુ, એ રોવાનું શરૂ થઈ ગયું. તો કહેવાનો તાત્પર્ય એ છે વૈષ્ણવજનો કે આપણે કોને રોઈએ છીએ, મોહને રોઈએ છીએ, અને મોહ જ આપણને બાધક થાય છે. અને આ મોહ સંસારમાંથી કાઢીને મોહનમાં લગાવો, પ્રભુમાં લગાવો, તો આપણું કાર્ય સંપન્ન થાય, બાકી સંપન્ન ન થાય. તો મોહનમાં ક્યારે મને લાગશે કે જ્યારે આપણે આપણા ઘરમાં પ્રભુની સેવા કરીએ, સ્મરણ કરીએ, સત્સંગ કરીએ, અને વલ્લભ કુલની આજ્ઞા અનુસાર પ્રભુની સેવા કરીએ, ત્યારે પ્રભુમાં મોહ જાગે. જો આજના સમયમાં પણ આપણો મોહ જાગે છે, નથી જાગતો નથી, પણ ક્યાં જાગે છે, સ્વરૂપમાં આસક્તિ થવી જોઈએ, એની જગ્યાએ બીજી બધી જગ્યાએ થઈ જાય છે. હવે વિચાર આવે કેવી થઈ જાય, તો આપણી સેવાના અંગ સ્વરૂપ અપ્રસ, મેળ, ફૂલ, માળાજી, સામગ્રી, વસ્ત્ર સેવા, આ બધી આપણા સેવાના અંગો છે. આપણી આસક્તિ આ બધા દ્વારા થવી જોઈએ સ્વરૂપમાં, એની જગ્યાએ અહીંયા થઈ જાય છે. જોજો બહુ ધ્યાનથી વિચારજો મારી વાત, વૈષ્ણવો ખૂબ ધ્યાનથી સમજો આ વાતને કે આપણી આસક્તિ થવી જોઈએ સ્વરૂપની અંદર, એની જગ્યાએ આ સેવાના અંગમાં આપણી આસક્તિ થઈ જાય છે. આપણી આસક્તિ થઈ ગઈ માળામાં, તો માળાજી સુંદર બનાવીએ, ભલે બે કલાક થાય ચાર કલાક માળાજી બનાવતા રહીએ, એમાં જ મન લાગી જાય, મારી માળાજી મારી માળાજી મારી માળાજી. સામગ્રી, તો સામગ્રીમાં મનનો નિરોધ થઈ જાય, સામગ્રી જ બનાવતા રહીએ, સ્વરૂપ છૂટી જાય, એમાં જ નિરોધ થઈ જાય, એમાં જ મન લાગી જાય, સામગ્રી જ બનાવતા રહીએ. હા મારી તો ઢાળવો તો મારો, જાળી વાળો તો કે મારો, આટા વાળો તો કે મારો, બસ એમાં જ મન રહી જાય, બસ સ્વરૂપ સુધી ન પડે. અપ્રસ તો અપ્રસમાં જ રહી જાય, હાથ જ ખાસા કરે, અહીંયા ખાસા કરવાનું રહી જાય, ઘડી ઘડી હાથ ધોવે, ઘડી ઘડી હાથ ધોવે. જોજો આવા પણ જોવા છે, પછી મને આમ થાય હાથ ધોયા કે ન ધોયા, હાથ ખાસા કરે કે ન કરે, ફરી પાછા હાથ ખાસા કરવા જાય. તો આસક્તિ થવી જોઈએ પ્રભુમાં, એની જગ્યાએ મોહ થઈ ગયો અપ્રસમાં, માળાજીમાં, સામગ્રીમાં, ઠાકોરજીમાં મન ન લાગ્યું, આ જગ્યાએ મન લાગી ગયું, જે આપણા માટે બાધક છે. મોટા મોટા અપ્રસ કરવા વાળા વૈષ્ણવો જોયા છે, જે અપ્રસ કરે પણ પ્રભુના સુખ નો વિચાર ક્યાં ગયો, મન પ્રભુમાં ના લાગ્યો એનું શું. ઘણી વાર તો અમુક જગ્યાએ ગામડામાં તપેલી હોય, ક્રમ હોય, તો બાટલાને પણ તપાવતા જોયા છે, ચોખ્ખા કરીએ, જ્યારે કોક દિવસ ફાટશે તો ક્યાં જશો, વિચાર તો કરો, બાટલાને તપાવાય કોઈ દિવસ. આ ગવર્નમેન્ટ ને પોલીસ વાળા મારી ખબર પડશે ને, તો તમારા બધા બાટલા લઈ જશે અહીંયા, કે આપણા વૈષ્ણવ બાટલા તપાવે છે. ખરેખર વિચાર કરો, બાટલાને તપાવાય. આવા આપણે કામો કરીએ છીએ, ક્યાં શું કરીએ છીએ આપણે, આપણું મન પ્રભુમાં લાગવું જોઈએ, એની જગ્યાએ આપણું મન અપ્રસમાં લાગી ગયો. અમે તો સગડીમાં ભોગ ધર્યો, અમારા ત્યાં તો બાટલો નથી ચાલતો, અમારા ત્યાં તો હજી પણ ચૂલો જ ચાલે, બાટલો તો તમારે ત્યાં ચાલે, અમારે ત્યાં ન ચાલે, અમારી મેન ઊંચી તમારી નીચી, પાછા એમાં પણ કોમ્પ્લેક્સ ઉભા કરીએ, તું મોટો હું નાનો, અને તું તો કઈ કરતો જ નથી. તો વૈષ્ણવજનો આપણે કોઈ રેસ નથી લગાવી, આપણે કોઈ દોટ નથી મૂકી કે કોણ આગળ જાય છે કે કોણ પાછળ જાય છે. વલ્લભના બધા જ વૈષ્ણવો સરખા છે, જે મેળ મર્યાદા અપ્રસ સાથે સેવા કરે છે એ પણ સાચા છે, અને જે ઘરની અનુકૂળતા અનુસાર સેવા સ્મરણ કરે છે એ પણ વૈષ્ણવો સાચા છે. બંને આપણા માટે સાચા છે, કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. આગળ જાણે જાણે કે હું તો મોટો છું, તમારા કરતા મારાથી વધારે થાય છે, તમારા કરતા હું વધારે કરું છું, એવી ભાવના આપણા મનમાં ન આવી જોઈએ. જો આવે તો એ બાધક થાય. વૈષ્ણવ યાદ રાખજો, તું તો અનસખડી ધરે છે, તારે તો વળી દૂધગર છે, તારે તો દૂધગરિયા છે, મારે તો સખડી છે, આવો ભાવ પણ ન આવવો જોઈએ. આપણી સખડી, આપણી મેવો મિશ્રી, આપણું દૂધઘર એ ઠાકોરજીનો તો રાજભોગ જ છે. યાદ આપણે ભલે મિશ્રી ધરતા હોઈએ પ્રભુને, પણ એ મિશ્રી પ્રભુ માટે તો રાજભોગ જ છે. અને પેલા વૈષ્ણવ સખડી ધરતા હોય તો એ પણ પ્રભુ માટે રાજભોગ જ છે, જરાય સંદેહ નથી. એના પણ પ્રભુની કૃપા છે કે આ સેવા પહોંચી શકે છે, મેળ મર્યાદા અપ્રસનું ધ્યાન રાખી શકે છે,
સકળી ભોગ ધરી શકે છે આપણા પર પ્રભુની આટલી કૃપા છે આપણે આ પ્રકારે સન્મુખ થઈ શકીએ છીએ પણ એમાં કોઈ ભેદ નથી પેલો ચાર કલાક સેવા કરે પણ મન ન લાગ્યું હોય ચિત્ત ન લાગ્યું હોય ખાલી મેળ મેળ કરે તો એ ચાલે આપણે ભલે કલાક સેવા પહોંચતા હોઈએ પણ તન મન ધનથી સેવા ભાવથી કરતા હોઈએ તો એ ચાર કલાક કરતા આ એક કલાક પણ ઉત્તમ છે યાદ તો કહેવાનો તાત્પર્ય એ છે વિષયજનો કે આ પ્રકારે આપણે સેવા કરીએ બાળકોને સન્મુખ રાખીએ તો આપણા બાળકો પણ આગળ વધે એક જગ્યાએ પધરામણીમાં ગયો વૈષ્ણવે વિનંતી કરી જેજે મારા ઘરમાં જેજે બિરાજે છે આપ દંડવત કરવા પધારો કંઈક ભૂલ ચૂક હોય તો જણાવો એટલે અમે સુધારીએ મેં કહ્યું જરૂર આવશું અમે અંદર સેવાના રૂમમાં પધાર્યા ઠાકોરજીના દર્શન કર્યા બધું ખૂબ સુંદર પ્રકાર ચાલી રહ્યો હતો ખૂબ સુંદર મજાનો ક્રમ હતો તો મેં વૈષ્ણવને પૂછ્યું કે ના ખૂબ આનંદ છે ખૂબ પ્રસન્નતામાં ઠાકોરજી બિરાજે છે સારો ક્રમ ચાલી રહ્યો છે પણ એ સેવાની બાજુમાં બેઠા બેઠા બાજુમાં એક દંડો પડ્યો હતો તો પાછું મેં પૂછ્યું કે આ દંડો શેનો છે તમારે ઊભા થવામાં તકલીફ પડે છે તમારે બેસવામાં તકલીફ પડે છે શેના માટે આ દંડો મૂક્યો છે તો તરત જ બેને હસતા હસતા કહ્યું જેજે આ દંડો તો છોકરાઓને ભગાડવા માટે છે એમને બીવડાવવા માટે છે આ આરામ સેવા નથી કરવા દેતા ને અફડા છોવાઈ દે છે ને એટલે એને બીવડાવું છું આમ કરી કરીને એટલે બેનને કહ્યું બેન આ તમે ઠાકોરજીની સેવા કરો છો કે છોકરાઓને બીવડાવો છો વિચાર તો કરો આ છોકરાઓને સન્મુખ કરવાના હોય કે દંડો બતાવીને ભગાવવાના હોય આ દંડો બતાવ્યો એમાં દંડો લઈને જતા રહ્યા એ લોકો પાછા આવ્યા જ નહીં આઘારો 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 કર્યા ને એમાં દૂર જતા રહ્યા આપણે બધા દેખાય છીએ પણ છોકરા નથી દેખાતા કેમ એ આપણી અપરાસ એ આપણી મર્યાદા એ આપણી મેળ એ આપણો આત્મધર્મ હતો પણ એનો પ્રભાવ સમાજ પર એવો પડ્યો કે આઘારો 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 એમાં આઘાર જતા રહ્યા આપણી મેળ મર્યાદા અપરસ આપણો આત્મધર્મ છે એ આપણી સેવા એવી હોવી જોઈએ કે જે બધાને પ્રેમ જાગે બધાને ભાવ જાગે અને સેવા કરવામાં તત્પરતા વધે એવી આપણી સેવા હોવી જોઈએ કોઈને આપણા માટે અભાવ ના હોવો જોઈએ કોઈના મનમાં ખેદ ન થવો જોઈએ આપણી સેવા દ્વારા એ સેવા સાચી યાદ રાખજો મિત્રો એ સેવા સાચી આ તો આપણે સેવા પૂર્ણ કરીએ અને બધાને નડતરૂપ થઈએ આવી કેવી સેવા ગામના પાદરેથી આવે આગોરે જે હલાવતા હલાવતા અરે આવું કેમ પણ શું કરવા તમે અપ્રસમાં છો તમે બચી નીકળી જાઓ તમે બીજાને કેમ રોકતો કરો છો વિચાર તો કરો વૈષ્ણવ આ પ્રકારનો ધ્યાન તો રાખો તમે બાળકોને સન્મુખ કરો નાના નાના બાળકોને કેમ તમે વિતાડો છો કેમ તમે એને હેરાન કરો છો એને આગળ લાવો બેટા તું અહીંયા બેસ જો સેવા હું કરું છું દર્શન કર આલે મિશ્રી લે આ આપણા લાલન છે આપણા પ્રભુ છે જો તું દર્શન કર આવી રીતે સેવા થાય આવી રીતે ઠાકોરજીને લાલ લડાવાય આવી રીતે પ્રભુની સેવા કરવાની એમ તમે એને શીખવાડો બતાડો તો કાલ ઉઠીને એ પણ સેવા કરતો થશે આ તો આગોરે દૂર ડંડો મારે છૂટો મારે ક્યાંથી સન્મુખ થાય બોલો વિચાર કરો વૈષ્ણવ આપણા ગામમાં તો આવું કોઈ જ નથી અમદાવાદની વાત કરું છું ખરી અહીંયા કોઈ એવું નથી મને વિશ્વાસ છે આપણો આ રાજકોટ જિલ્લો તો 100% હીરા છે બધા અહીંયા કોઈ ખોટું છે જ નહીં સમજી લેજો આ બધા અમદાવાદમાં ખરેખર બધી એવી એવી વસ્તીઓ છે ને બધા દૂર દૂરથી બધા આવ્યા અને બધા હીરા અમારે ત્યાં ભરાયા છે ખ્યાલ આવ્યો આપણા ગામોમાં આવું કોઈ નથી છતાંય આ તો અમદાવાદથી આવે એટલે કેવું પડે શું કરીએ હવે ક્યાં કોઈ કેવું હોય તો સમજી જાય કહેવાનો તાત્પર્ય છે કે આવું કોઈ આપણા ત્યાં ન હોય છતાં પણ આવું કોઈ હોય તો સમજો આવું આપણાથી ન થાય આપણી સેવા એવી હોવી જોઈએ જે નાના મોટા બધાને ઉત્સાહ થાય બધાને પ્રેમ થાય બધાને ભાવ જાગે બધા સન્મુખ થાય એવી સેવા આપણી હોવી જોઈએ આપણા ઘરવાળા હોય તો એને પણ સેવામાં સન્મુખ કરો એને પણ લાડવાનું કહો એને કહો તમે સન્મુખ થાઓ ઘણીવાર વૈષ્ણવ અમારા ત્યાં આવે અને વૈષ્ણવ અમને કે જોજો ઘણીવાર આવું બને છે એક પતિ પત્ની અમારા ત્યાં આવ્યા અમને વિનંતી કરી જેજે બહુ દિવસે દંડોત કરવાની ઈચ્છા થઈ અમે આવી ગયા છીએ દંડોત કર્યા પછી અમને કહે છે જેજે એક વિનંતી કરવી છે મેં કહું બોલો શું હતું કે આ આપના સેવક છે ને આને કંઈ કહો એ પેલા બિચારા મોડું આટલું થઈ ગયું પેલા મસ્તીથી આવ્યા હોય અને આપણે એની ફરિયાદ કરે તો બિચારા કેમ મૂંઝાઈ જાય વિચાર કરો મૂંઝાઈ ગયા આટલું મોડું થયું જે જે આને કંઈક બુદ્ધિ આપો ને આને કંઈક કહો ને મેં તો શું થયું આને શું કર્યું જે જે કોઈ દી અપ્રસમાં આવતા નથી કોઈ દી સેવા કરતા નથી કોઈ દિવસ સન્મુખ થતા નથી આને કંઈક કહો કંઈક સેવા કરતા થાય
બિચારા એક તો કોક વાર આવતા હોય એમાં ઘર વાળા પાસે આવી વાતો કરે એ થોડા થોડા સન્મુખ થતા હોય તો બી ના થાય. પછી મેં બેનને કહ્યું, બેન એવું નથી, તમે સેવા કરો છો? તો કે હા જે સેવા કરો. મેં કેટલી વાર જે બે કલાક આપની કૃપાથી સન્મુખ થવાય છે, બે કલાક. મેં કહું સરસ કૃપા કહેવાય કે બે કલાક સન્મુખ થવાય છે. અને હા ભાઈ, ના જે જે કંઠી પહેરે, જે શ્રી કૃષ્ણ બોલે, સર્વોત્તમ નિમ્નાષ્ટકનો પાઠ કરે અને જતા રહે. અને કોઈ કોઈક દિવસ હું જ્યારે જ્યારે પણ સામગ્રીની વાત કરું એને મનમાં આવે ત્યારે ફૂલ ફળ મેળો મારા ઠાકોરજી માટે લઈ આવે. મેં કહું સરસ, જ્યારે પણ કોઈ સામગ્રી ફળ ફ્રૂટ મેળો લાવવાનો હોય તો આ લઈ આપે છે? કે હા જે લઈ આપે છે. હો સારામાં સારી ફળ ફ્રૂટ મેળો, કોઈ પૈસાનો વિચાર ન કરે, સારામાં સારી વસ્તુ ઠાકોરજી માટે પધરાઈ લાવે, સન્મુખ લાવે. એટલે પછી હસતા હસતા વૈષ્ણવને એને બેનને કહું, બેન આ તમારા ઠાકોરજી માટે ફળ ફ્રૂટ મેવો શાક દૂધ બધું લઈ આપે છે, આ સેવા નથી. આ પણ સેવા જ છે. કોઈ સ્વરૂપ સેવા કરે, કોઈ બહારના અંગરૂપી સેવા કરે તો એ પણ સેવા જ છે. અને એનાથી પણ સારી વાત કરું, તમે બે કલાક સેવા કરો છો? તો કે હા. તો એમાં તમને ઘડી ઘડી બોલાવે, વિતાડે, રાડો પાડે કે ના જજો, એ બે કલાક હું સેવામાં હોઉં, મને કોઈ પણ ન વિતાડે, કોઈ પણ ન બૂમ પાડે, મને કોઈ હેરાન ન કરે, મને સેવામાં જ રહેવા દે. મેં કીધું વૈષ્ણવજનો બહેનો, આજના સમયની અંદર કોઈ તમને સેવા કરવા દે છે, બે કલાક સન્મુખ રહેવા દે છે, કોઈ તમને વિતાડતું નથી, કોઈ તમને નડતરરૂપ થતું નથી, એ સેવા નથી. આજના સમયમાં સારું કાર્ય થતું હોય અને નડતરરૂપ ના થવું એ પણ એક સેવા છે. તમે સહયોગ આપો કે ન આપો પણ એ સારું કામ થવા દો એ પણ સેવા છે. લો એ પણ એક સેવા છે. બાકી સારા કામમાં 70 વિઘ્ન આવે આવે છે. તો કહેવાનો તાત્પર્ય એ છે વૈષ્ણવજનો કે આ પ્રકારે આપણા ઘરનું વાતાવરણ હોવું જોઈએ, આ પ્રકારની આપણા ઘરની સેવાનો ક્રમ હોવો જોઈએ જેમાં નાના મોટા બધાયને ભાવ જાગે, બધાયને પ્રેમ જાગે અને બધાયને સેવા કરવાની ઈચ્છા થાય એ પ્રકારનો આપણો ક્રમ હોવો જોઈએ વૈષ્ણવજનો. ખ્યાલ આવ્યો? તો કહેવાનો તાત્પર્ય એ છે કે આજે જે આપણે જે સેવા પહોંચીએ છીએ, જે સત્સંગ કરીએ છીએ, એ બધું જ પ્રભુની કૃપાથી થાય છે. તમે માનો કે હું કરું છું, તમે માનો મારાથી થાય છે, તે વસ્તુ થતી નથી. એ તો પ્રભુ જાતે કૃપા કરીને તમારી સેવા લઈ રહ્યા છે. યાદ રાખજો, જો આપણી સેવા પ્રભુને ન રૂચે તો પ્રભુ આપણી સેવા લે જ નહીં. યાદ રાખો વૈષ્ણવ, યાદ રાખજો. આ પ્રભુને આપણી સેવા રૂચે છે તો જ લઈ રહ્યા છે. પેલી ભગવતીબાઈ હતી એ ઠાકોરજીની સેવા કરતી, પણ સેવામાં પ્રભુને પરિશ્રમ પડતો, ખૂબ પરિશ્રમ પડતો. ઠાકોરજી વૈષ્ણવને કહ્યું કે આ મને પરિશ્રમ આપે છે, આનાથી સેવા લઈ લો. પણ એ લીધી નહીં, ના મારે તો સેવા કરવી જ છે. શ્રી ગુસાઈજીને પ્રભુએ જણાવ્યું, શ્રી ગુસાઈજી કહ્યું કે તું સેવા છોડી દે, તું નામ સેવા કર, તું બહુ લૌકિક લૌકિક કરે છે, તું સેવા છોડી દે. તો એણે શ્રી ગુસાઈજીનું પણ ન માન્યું કે ના મારે તો સેવા કરવી જ છે. એક દિવસ સેવા કરતા કરતા ઉપરથી ભીત પડી અને પગ અટકી ગયા અને ઠાકોરજી સ્વયં એણે કહ્યું કે હવે આ ઠાકોરજીને પધરાઈ જાઓ, મારાથી સેવા નથી બનતી. અને ઠાકોરજી પુનઃ શ્રી ગુસાઈજીના ઘરમાં પધાર્યા. આ આપણા વાર્તા પ્રસંગમાં આવે છે. તો કહેવાનો તાત્પર્ય એ છે વિષયનો કે જો ઠાકોરજીને આપણી સેવા ન રૂચે તો પ્રભુ આપણી સેવા છોડાવી દે છે. આજે આપણાથી સેવા બને છે તો એ પ્રભુની કૃપા છે, તો જ બની રહી છે, બાકી ન બને. આજે તમે અહીંયા નથી આવ્યા, પ્રભુએ તમારા પર એ કૃપા કરી તો તમે સન્મુખ થયા છો. યાદ રાખજો, આ શાંતાબેન કાંતાબેન મણિબેન નથી આવ્યા, આ તો પ્રભુએ કૃપા કરીને તમે અહીંયા સત્સંગમાં પહોંચ્યા છો, એવા યાદ રાખજો. બાકી જીવ તો બે ડગલા પણ ચાલી શકે એમ નથી, એનાથી કાંઈ થઈ શકે એમ નથી, આ તો પ્રભુએ કૃપા કરી તો જ આ વસ્તુ થઈ રહી છે. તો કહેવાનો તાત્પર્ય છે કે આજે આપણાથી જે બની રહ્યું છે, જે થઈ રહ્યું છે, એ પ્રભુની કૃપા છે તો જ થાય છે. એકવાર અમે કડી પધાર્યા, કડીની અંદર અમારું શ્રી ગોપાલલાલજીનું મંદિર છે, 200 વર્ષ જૂની હવેલી છે. શ્રી ગોપાલલાલજી એટલે કે શ્રી ગુસાઈજીના સેવ્ય, લેખ પર મેઘની વાર્તા આવે છે એ શ્રી ગોપાલલાલ પ્રભુ. તો એવો ક્રમ કે જ્યારે જ્યારે પણ ત્યાં પધારું ત્યારે શ્રી ગોપાલલાલજીની સેવામાં સન્મુખ થઈએ, શ્રી ગોપાલલાલજીને લાલ લડાવીએ. તો એક દિવસ અમારા પૂજ્ય કાકાજી ત્યાં પધાર્યા અને હું અંદર અપ્રસમાં હતો. તો કાકાજીએ સહજ મને કહ્યું કે હું જ્યારે જ્યારે અહીંયા પધારું છું, આવું છું,
અને તને સેવામાં આ પ્રકારે સન્મુખ જોઉં છું, મને ખૂબ આનંદ થાય છે કે તારી સેવામાં રુચિ સારી છે. કાકાજીએ મને કહ્યું કે તુકુ જબ જબ મેં આઉં તુકુ આ પ્રકાર છું સેવા મેં દેખું, મુકુ બડો આનંદ હોય કે તેરી સેવા મેં રુચિ અચ્છી હૈ, તેરો ભાવ અચ્છો હૈ.